સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. આમાં તેલ ઊંઘો તેલ ઊંઘો થર્ડ મારી ગઈ. અને આદત કાઢી લાગે ને, અને આદત કાઢી લાગે ને. હેલો 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 આમાં અવાજ આવે. હેલો 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 શ્રવણ શ્રવણ ચે 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 હેલો 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 હા દરેક ધર્મ પ્રેમી જનતાને નમ્ર વિનંતી કે આ બાજુ વહી આવો. એટલે વાહેથી પાછા ગોઠવાતા હોય, કારણ કે તમે જેટલા નજીક બેસો ને એટલે અમને કાર્યક્રમ આપવાની મજા આવશે. આજે આજે આશીદરા ગામ, આશીદરા ગામમાં અને અમારે અર્જુનનાથજી બાપુના સાનિધ્યમાં હા મંગલનાથ પરિવાર, મંગલનાથ બાપુનો પરિવાર, હા નેમિનાથ બાપુના શિષ્ય અર્જુનનાથ બાપુ એમના સાનિધ્યમાં મિત્રો આશીદરા ગામમાં આવું સરસ મજાનું ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન. આ આયોજન નિમિત્તે આજે અહીંયા વંથલી તાલુકાનું ટીકર ગામ અને અમારે જગદીશભાઈ આહીર એમનું આ કાનગોપી ગ્રુપ, જ્યાં સુધી તમને મજા આવશે ત્યાં સુધી આપણે થોડોક ઈકો ઘટાડ નાખો ભાઈ. હા બોલતા હોય જેમ તમારે ઓછું રાખો તો હાલશે. હાલો હાલો ઈકો ઓછો, તું વધારે તારો અવરું મીટર લાગે છેડા દીધે એ પ્રમાણે કીધે તો અમે આમ કે એમ દુખનો લગાડ તો મારે આવું જ કરવાનું હોય. આખી રાત તમારા જીવાનો જ વારો કાઢવાનો હોય અને તમારે તો ઊભું તપ કરવાનું જ છે. હા ઓલા ભાવમાં વાંદરાઈશું ને કે આવો વારો ન આવે, આખી રાત નેમી બેહવાનો વારો ન આવે. આને આને કંઈક પાપ કિરાય છે ને રાત નદી ઊભું જ રહેવાનું થાંભલાને કોઈ પકડીને રોંઢા દી ના કહી કે ઝટ કરી દો હોય કે પગ દુખે પગ દુખે કે જેમ બને એમ વહેલું. હું કોઈ અમારા હાથની વાત છે, આ ત્રણ જણા મળવા આવ્યા હતા કે આ થાંભલા જેવા પગ થઈ ગયા ઉભી ઉભી. પણ મિત્રો આશીદરા ગામમાં અને જોકે આ તો આપણો જ પરિવાર છે બધો આહીર સમાજ અને પૂજ્ય અર્જુનનાથ બાપુજીના બાપુના સાનિધ્યમાં સરસ મજાનું ગામ સમસ્ત આયોજન, જે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન, જે તમને સુંદર મજાનું ભાગવત સપ્તાહનું જે રસપાન કરવામાં આવે. આ ભાગવત સપ્તાહ નિમિત્તે આજે અહીંયા વંથલી તાલુકાનું ટીકર ગામ અને જગદીશભાઈ આહીર એમનું આ કૃષ્ણ લીલા ગ્રુપ, જ્યાં સુધી તમને મોજ આવશે ત્યાં સુધી આપણે કૃષ્ણ લીલા કૃષ્ણ કીર્તન રજૂ કરવાના છે. પણ બધાય ડાયરાને નમ્ર વિનંતી મોજ માપે આવવી જોઈએ, નકર તમારે સપ્તાહ છે તે હમણાં તમે કામકાજમાં રજા રાખી હોય અને તમને કાલ બપોર સુધી મોજ આવે અને કેરીનો રસ એ હોક લીટર જેટલો રાખ્યો ટાઢો કરવા, એટલે એ કંઈ ઉપાધિ છે નહીં. અને તમને કાલ બપોર સુધી મોજ આવે તો અમારે શું સમજવું, એમ અમે ઘેરે કહીને આવ્યા કે મોહ ઉજણું થાય ને તા પાસે આવતા રહે હું, એટલે મોજ માપે માપે આવવી જોઈએ. પણ જ્યાં સુધી તમને મોજ આવે ત્યાં સુધી આપણે આજ કૃષ્ણ લીલા કૃષ્ણ કીર્તન રજૂ કરવાના છે. પણ આ કૃષ્ણ લીલાની શરૂઆત કરતા પહેલા તમામ દાતાઓ ભાઈઓ બહેનો વડીલો બાળકો તમામે તમામને નમ્ર વિનંતી
કે શરૂઆત આપણે ભગવાન કાળિયા ઠાકર કૃષ્ણ પરમાત્માની જે બોલે અને કાર્યક્રમની શરૂઆત કરશું. કારણ કે મિત્રો જે છે ને કૃષ્ણ લીલા કાર્યક્રમનો પાયો છે. જેમ સંતવાણીની અંદર પેલા ગણપતિ દાદાનું ભજન બોલાય, એમાં કૃષ્ણ લીલા કાનગોપી મંડળીની અંદર પેલા જેથી શરૂઆત થાય, જે છે ને પાયો છે. જેટલો પાયો મજબૂત થાય ને એટલી માથે બિલ્ડિંગ મજબૂત થાય. જેવી સરસ મજાની જે બોલાય ને એવી જ કાર્યક્રમની જમાવટ થાય. નકર હું અહીંથી જે બોલાવું પતિ પતા ગડગડિયા પાણા રહી જાય, જે બોલાવ ઘરના પાયામાં તો ઇમારત આખી દોઢ વાગ્યા કુડુડુડુ, તમે છૂટા ને અમે છૂટા. એટલે જયારે અહીંથી જે બોલાવવામાં આવે, જે એવી બોલે કે આજુબાજુના બે પાંચ ગામમાં ખબર પડી જવી જોઈએ કે આશીદરા ગામમાં અને સરસ મજાનું ભાગવત કથાનું આયોજન છે. આ આયોજનમાં આજ રાતના કઈક ડખો છે. એ સખા, આવું સરસ મજાનું શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ નું આયોજન હોય તો અહીંયા ડખો છે એમ ન બોલાય. એમની ભગવાન આ એટલા બધા માણા કાયમી, એક તો સવારમાં વહેલા ઉઠે 5:30 વાગ્યામાં આખો દી કથા સાંભળે. અમુક તો આપણે પાણીની ડોલું ભરીને આવતા હતા એમાંય ઝોલા ખાતા હતા એવા થાયકા. તોય તમે આને આખી રાત જગાડશો, આને ડખો ન કહે. એમની 10 જણા તો આપણી સેવામાં છે રૂંઠા દીના. તેલની શીશી લ્યાવો, નકામાં ગાભા લ્યાવો, એક ઘંટુડાનું ફળ લ્યાવો, એક ડોલ લ્યાવો, આ તોય ડખો નહીં એમ કહું ના. તો સખા, જો અહીંયા આવું સરસ મજાનું આયોજન હોય અને આટલા બધા ભક્તજનોની હાજરી હોય તો અહીંયા ઉજાગરો છે એમ નહીં, પણ આજની રાત જાગરણની રાત કહેવાય અને અહીંયા કૃષ્ણ લીલા છે એમ બોલાય. ઓય તમારી લીલા છે, હા એમ અહીંયા તમારી લીલા છે. 12 તારીખ પછી ભાલકામાં થવાની છે. હમણાં લીલાયું જ ચાલુ છે, આપણે મજા છે. આવું લીલાયું ચાલુ રહે તો અમને સારું રહે, કારણ કે આ લીલા ઉપર તો અમારું હાલે. ભગવાન ખરેખર તમારી લીલા છે. એમાં ભગવાન હું ક્યાં કઈ ખોટું બોલ્યો સખા, તું ઘણું ખોટું બોલ્યો. કઈ ખોટું નથી બોલ્યો ભગવાન, ટાઈમ ઘણો થઈ ગયો. અને હું તમારું અને મારું બેયનું નોખું નોખું કહું, તમે શું કરવાના ને હું શું કરવાનો. તો રાતના 12 વાગી જાય, લીલા કઈ કરવી? એટલે મેં તમારું અને મારું બેયનું હાગમટે કહી દીધું. કેવી રીતે? મિક્સમાં. કારણ કે તમે એટલે ભગવાન કૃષ્ણ તમે પોતે, તમે એટલે ભગવાન કૃષ્ણ તમે પોતે. અને આપણો આ તમારી પાછળ જે ફોલ્ડિંગ ગોડાઉન, આખો ગોડાઉન ફોલ્ડિંગ છે, ફરતીકો દરવાજા, હા એમાંય તમારા ગામના છોકરા બહુ ડાયા હો. 100 વાર ખીલ્યું માર્યું, હા ઓલી ગોપીઓને જોવામાં ડોકા તાણી તાણીને ખીલ્યું હોસા ખેંચી લેવો. હે, તમે એટલે ભગવાન કૃષ્ણ તમે પોતે. ના ફોલ્ડિંગ ગોડાઉન, આખો ગોડાઉન ફોલ્ડિંગ છે, ફરતીકો દરવાજા, આખો ગોડાઉન ગોપીઓનો ભેરો નિરાત રાખજો. 32-33 ગોપીઓ લઈ આવ્યા, કારણ કે આહિર સમાજનો પ્રોગ્રામ છે ને ભગવાન કાળિયા ઠાકરની લીલા હોય તો આજ તો ગોપીજનો એટલા બધા આવ્યા. અને બધાય ગોપીઓ છે ને ફેશનવાળા છે, એમ સાદી ગોપી એ કંઈ નથી. કારણ કે હવે જમાના પ્રમાણે હાલવું પડે. પહેલાં કાન ગોપીમાં ગુજરાતી હાડીવાળ્યું, લાંબા ઘૂંઘટાવાળ્યું, મર્યાદાવાળ્યું, સાદિયું ગોપીઓ હતું. એ હવે આ ફેશનના જમાનામાં હાલે ને એટલે સાદિયું ગોપીઓ ડિલેટ કરી નાખ્યું બધું. અટાણે જે ગોપીયું છે ને બધું લેંગીશવાળ્યું જ ગોપીયું છે. તમે એટલે ભગવાન કૃષ્ણ તમે પોતે. પ્રભુ જે ગોપીજનો છે ને તમે લોકો જે કઈ રજૂ કરવાના છો, ની લીલા છે. હું રજૂ કરવાનો છું સખા, એ ડખો છે. પણ ખરેખર મિત્રો બધા એવી એકવાર પ્રેમથી જે બોલો કે આજુબાજુના 10 ગામમાં ખબર પડી જાય કે આશીદરા ગામમાં અને પરમ પૂજ્ય અર્જુનાથ બાપુના સાનિધ્યમાં આવું સરસ મજાનું ભાગવત કથાનું આયોજન. અને આ આયોજન નિમિત્તે ભગવાન કાળિયો ઠાકર કૃષ્ણ પરમાત્મા દિનોનાથ દીનદયાળુ આપણા ઈષ્ટદેવ ભગવાન કાળિયો ઠાકર આજ આહિર સમાજને આંગણે એની લીલા બતાવવા માટે પધાર્યા. ખુદ ભગવાન પધાર્યા. એવી જે બોલો કે આજુબાજુના ગામડામાં ખબર પડી જવી જોઈએ કે ના આશીદરામાં ભગવાન કાળિયો ઠાકર પધાર્યા. અને જે એવી બોલો કે મારે ઘેરે ખબર પડી જાય કે બૂંધો ફૂકી ગયો ને કાર્યક્રમ ચાલુ થઈ ગયો, નિરાતી હોઈ જાય. કારણ કે જે નો સાંભળે ને ત્યાં સુધી હોય નહીં, હક નો થાય. પૂગી ગયા છે. એટલે જ્યારે અહીંથી જે બોલાવવામાં બધાય બે હાથ ઊંચા કરી ભગવાન કાળિયા ઠાકરની જે બોલજો. અને છોકરાઓ તમે ખાસ બોલજો, કારણ કે છોકરાના અવાજ ઝીણા હોય. અને અમે ગમે ગામમાં કાર્યક્રમ જાય ને છોકરા મોર જ હોય, ગામ સમજવું હોય. કારણ કે અમને તમારા ગામની ખબર ન હોય, તાસીર કેવી છે, તમારા ગામની સિસ્ટમ કેવી છે. પણ આ રીતિ સીધીને જોઈ લ્યો એટલે આખા કુટુંબની ખબર પડી જાય. હા, જેટલા આરવિત્રાઓની થી મોટા 3 ગણા હોય,
આ કાકરિયું મારતા હોય તો મોટા ગોરોદા મારતા હોય. રીતિ સીધી તમે ખાસ બોલજો, આમાં બે વિંધાવકી મોટી રીતિ સીધી લાગે. તમે તો સાઈડમાં ગયો એટલે અહીંથી જે બોલાવવામાં આવે બધા બે હાથ ઊંચા કરીને જે બોલજો, અને હું અહીંથી જે બોલાવું અને અહીં બેઠેલા એક પણ માણા ને જે ન બોલે તો એને એની બાજુ વાળાને હમશે. એટલે જે બધા બોલવાની છે બધા એક વાર બે હાથ ઊંચા કરીને જે બોલી દેજો. હરે બોલ કૃષ્ણ બોલે લાલ કી દુર્લભ ભરવતી યમલે મહારાજી મંગલેશ્વર મહાદેવની મંગલનાથ બાપુની મિમિના ભગવાન એમાં બોલવા વાળાનો વાક નથી, તમારો વાક છે. કેમ? તમે મહિનો દી થયા પોરો ખાધો, એક દી તો રજા રાખો. એમની આવા કાયમી ઘંટા ઘંટા સ્ટીરિયા સાંભળી સાંભળીને તમારા કાનમાં ધાક પડી ગઈ, બેરાઈસ આવી ગઈ. હારા ડોક્ટર ને બતાવો, જે તો બધાય બોલ્યા પણ મન ઉપલી બોલ્યા જેમ સર્પ છે મારીને ધરાર બોલાવી હોય એમ. કેમ? આમ કમ આવી જે હોય અમે જીએ બી વાળાને ઘોડી ત્રણ ટ્રાયુ દે હું એ ટકી જાય તો, એ ટકી જાય તો, અને એ ટકી જાય તો ત્રીજી ટ્રાય નહીં ટકે એટલે કાંઈ નહીં કરી ઘોડો પાર નાખ્યું કે આને મૂકી દો આ તો કંપની ફોર્સ છે. એમ હવે અહીંથી જે બોલાવું, હવે અહીંથી જે બોલાવું, અને અહીં બેઠેલા એક પણ માણા જે ન બોલે, એક પણ માણા જે ન બોલે એટલે મારી માં મરે, અને મારે એક જ માં છે. એ સખા માં એક જ હોય, એવું એવું હાવ ફાઈનલ નો હોય, એક જ માં હોય, એક જ હોય, એક જ હોય બધાય ને. એમની બાટા બાપા નું છૂટું થાય ને ઘરઘણું કરે તો ભગવાન કૃષ્ણ પરમાત્મા કાળિયો ઠાકર આપણો વડવો પોતે છે ને, એને કેમ તૈન માં હતા? એ ભગવાન, એ ભગવાન હોય એટલે એને શું? હા ભગવાન તો હું કોણ? એનો સખો, ભગવાન નો ખાસ માણા, ભગવાન ને આગળ પાછળ રહેવા વાળો, કાયમી મારે ભગવાન ભેગું જ રહેવાનું. ભગવાન ના હારા હા હતા કામ મારાથી ન થાય, ટૂંકમાં ભગવાન નો પીએ તો ભગવાન ભેગો કાયમી રહું, થોડા થોડા આશીર્વાદ આપે તો મહિનાદીમાં કોથરો ભરાય જ નહીં. તો ભરાય જાય તો ભગવાન ને તૈન માં છે ને તો મારે હાથ માં છે, હાથ નો છે નો હોય એટલે છે તો ગણાય. એમ કે ને ગણાય, બાકી તું કેમ ના પાડી દે? નો હોય ગણાવી ભાઈ, બધાય ગણતા જાયજો, ભૂલ પડે તો કહેજો, એકાથી વધી જા પણ ઘટશે નહીં, ગણતા જાયજો. જો એક મારી જન્મ દેનારી જનેતા કેટલી થઈ? હજી તો એક જ થઈ, એક જ થઈ. એક મારી જન્મ દેનારી જનેતા, બીજી ધરતી માતા, ત્રીજી ગાય માતા, ચોથી આગળી અમે પીને આવ્યા ઈ ચામાં, પાંચમી પન્નામાં, છઠ્ઠી સિનેમા, અને હાથમી અટાણાની માં, હાથમી માં, હાથમી માં કરિશ્મા. નકર ભાઈ અમે હમણાં સાહેબ 20 દી થયા, એક જ કાર્યક્રમ છે અમારો, કાયમી અમારે નવા નવા ગામ ફરવા. 20 દી થયા અમારો પ્રોગ્રામ આલે, 20 દી માં અમે 20 ગામ ફેર્યા, 20 ગામ માં મેં મારી માના હમ દીધા. એકય ગામ એવું ભાગશાળી ન ભટકું મારું કામ પતી જાય. જો હવે તમારા ગામને આથે જ હોય અને તમારા ગામે ફૂન કર્યા હોય અને બાપુના આશીર્વાદ મળી જાય અને હવારે અહીંથી જાઓ ડોહી ઉલરી જાય તો તમારા ગામને પૈકી લાગ્યો, કારણ કે નકર રાતની કાન કોપી અહીંયા થાય, દીની ન્યા થાય ઉઠાડવામાં. એટલે એકવાર મારી માને મારી મારી નાખવા માંગતા હોય તો પ્રેમથી જે બોલી દેજો, હરે હરે બોલ કૃષ્ણ બોલે ગિરિરાજ ભરવતી મા
મંગલનાથ બાપુની નિમિનાથ બાપુની લગનનાથ બાપુની હા અને મિત્રો ભગવાન હવે એવી કૃષ્ણ લીલાની શરૂઆત કરી દો એવી કૃષ્ણ લીલાની શરૂઆત કરી દો તો અહીં બેઠેલા તમામ ભક્તજનોના મન મોહિત થઈ જાય છે અને બીજું કે આ કૃષ્ણ લીલાની અંદર મિત્રો આપ તરફથી જે કંઈ દાન અપાશે જે કંઈ ફૂલ લઈને ફૂલની પાખડી આપશો એ તમામ રકમ ભાગવત સપ્તાહ કાર્યમાં વપરાવાની છે અને અગર કલાકારો ઉપર મોજ આવી જાય અને કલાકારો ઉપર રૂપિયા ઉડાડશો એ તમામ રૂપિયા અહીં જ રહેવાના છે અમે અમારા નક્કી કરેલ ચાર સિવાય કઈ લઈ જવાના નથી તમામ રૂપિયા કલાકાર ઉપર એક થી એક લાખ ઉડાડશો તો એક દહની નોટ કોઈ કલાકાર લેહે નહીં તમે નામથી જે ફાળો આપશો નામ બોલાવી એ પણ ફાળો અહીં રહે બીજા નંબરમાં કે કલાકારની કલાની કદર કરી કોઈ કલાકારની કલા ગમી ગઈ કે ભગવાનનું કામ સારું છે એને મારા તરફથી 100 રૂપિયા પ્રેઝન્ટ જે પ્રેઝન્ટ રૂપે કલાકારના નામથી આપશો એ જ કલાકાર લઈ જાય બાકી તમામ રકમ અહીં જ રહેવાની છે અને આપણે દર કલાકન કલાકે કાર્યક્રમે બદલતો રહે ભગવાન આવ્યા એક કલાકમાં હવે ગોપીઓ આવશે ત્યારબાદના એક કલાકમાં પાણી ભરેલો ગોરો વગર ઈંધોણીએ લઈ અમારી મંડળીના કલાકાર એમની કલા બતાવશે ત્યારબાદ જેને કૃષ્ણ લીલાનું હૃદય ગણવામાં આવે એવી દાણ લીલા હા લગભગ આપણે 2-2.5 વાગ્યા સુધી કાર્યક્રમ હાંકવાનો જ છે એટલે 2-2.5 વાગ્યા સુધીમાં તમામ આવી જાય જે કોઈ ભાઈઓને ફાળો આપવાની ઈચ્છા હોય આ ધર્મ કાર્યની અંદર એવું નથી કે 5000 આપો 25000 આપો 500 હો જે તમારી યથાશક્તિ જે કંઈ દાન આપશો એ તમામ રકમ આ ભાગવત સપ્તાહ અર્થે જ વપરાવાની છે એટલે બધાને નમ્ર વિનંતી થોડું થોડું આપતા રહેજો કારણ કે મોબાઈલમાં જેમ બેલેન્સ થઈ રહે મિસ કોલ ન લાગે એમાં કાન ગોપીનો નિયમ હોય થોડી થોડી ભેટ ચાલુ રહેવી જોઈએ એટલે અમને મજા આવે કારણ કે અમારે કોઈ બહુ ફોર્સ કરવાનો ન હોય આપણો ઘરનો ડાયરો છે મારે 2-50 વીઘા જમીન દઈ દેવી પણ મારી પાસે છે નહીં એટલે એ તમે ખાસ નોંધ લેજો એમ જેને ભગવાને કાળિયા ઠાકરે ઘણી બધી સંપત્તિ આપી છે એમાંથી થોડુંક 10મો ભાગ આવા કાર્યની અંદર આપજો એને એ ભગવાનને વિનંતી કે એ ભગવાન કૃષ્ણ લીલાની જમાવટ કરી દો હપ 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 તું તો સન્મુખ
કોઈ સાંભળા પછી બતાવે
સુંદર શ્યામ તમે રંગીઓ રંગ ભર સુંદર શ્યામ રમે ગડતા ગડતા પકાજ ગડતા કે કે સમાજ ગડતા